नमस्कार विद्यार्थी मित्रों, श्री वन विद्यालय अंबावाड़ी, हूँ श्रीमती दशोदाबेन आर चौधरी। मित्रों, आप आज धोरण नौ विषय सामाजिक विज्ञान में प्रकरण एक भारत में ब्रिटिश सत्ता नो उदय एक प्रकरण विषय चर्चा करवाना छे। गया वीडियो में आपने बात करी थी भारत आवाना जल मार्गे शोध अने ए वीडियो में आपने केटला साहसिक नाविकोनो परिचय मेळव्यो हतो। तो आज पण आपणे केटलाक साहसिक नाविकोनो परिचय मेळवीए, एमां क्रिस्टोफर कोलंबस विषे आपणे परिचय मेळवीए। मित्रों, आ क्रिस्टोफर कोलंबस ए यूरोप खंडनो जे इटाली देश छे ए इटाली देशनो जिनेवा शहेरनो ए वतनी हतो। मात्र 14 वर्षनी उमरे एणे पहेली दरियाए सफर खेडी हती। तमने आश्चर्य लागशे अने पृथ्वी गोळ छे एवो दृढ मत ત્યાં કોલંબસ એ ધરાવતો હતો। તેથી ઈસવીસન 1492ની 3 ઓગસ્ટે લગભગ સ્પેનથી એ સાન્ટા મોરિયા પિન્ટા અને નીના નામના એ 3 વહાણો લઈને મિત્રો એ આપણા હિંદની શોધ કરવા માટે નીકળ્યો। એટલાન્ટિક મહાસાગરમાં અનેક મુસીબતો એમણે વેઠવી પડી અને એ મુસીબતો વેઠીને પણ તે હાલના જે વેસ્ટ ઇન્ડિઝ નામના જે ટાપુઓ છે એ ટાપુઓના કિનારે પહોંચ્યો। મિત્રો, આશ્ચર્યની વાત તો એ છે કે કોલંબસ માટે એ છે કે 1486માં જ્યારે કોલંબસે સ્પેનના રાજા ફર્ડિનાન્ડ અને એમની રાણી જે ઇઝાબેલા હતી એ સમક્ષ એમણે આ એક મહાન અને સાહસ સફરની યોજનાને રજૂ કરી, પરંતુ 6 વર્ષ સુધી તેની આ યોજના પર કોઈએ પણ ધ્યાન આપ્યું નહીં। 1492ની અંદર ફરી એ સ્પેનના દરબારની અંદર એને બોલાવવામાં આવ્યું અને રાજા અને રાણીએ આ યોજનાની શરતો એમણે સાંભળી અને એમને મંજૂરી આપી। તે સમયે કોલંબસે પોતાની તૈયારીઓ આરંભી દીધી અને મંજૂરી મળતા જ અને એ કોલંબસને 3 જહાજો અને 90 જેટલા લગભગ 90 જેટલા નાવિકોનો એમને કાફલો આપવામાં આવ્યો, જેમાં મુખ્ય જહાજનું નામ હતું શાંતા માર્યા અને એ જહાજના કપ્તાનનું નામ હતું જુઆન દલ કોશા। શાંતા માર્યા એ મિત્રો તમને નવાઈ લાગશે, એ 100 ટન વજનનું એ જહાજ હતું। બીજા 2 જહાજો હતા એ નાના હતા। 1492ની ઓક્ટોબરની લગભગ 11:12 રાતે કોલંબસને એક દૂર એક દીવાનો પ્રકાશ જોયો। આખી રાત એમણે ઉત્સુકતાપૂર્વક એ વિતાવી, કેમ કે સવારે ઉત્સાહના પ્રકાશમાં એને ભૂમિના દર્શન થયા અને એ બહામાના જે ગુનાહની નામના સ્થળની એ ભૂમિ પર ઉતર્યો। મિત્રો, એ ટાપુનું નામ પડ્યું શાન આલ્વાડોર અને એમ જ માનતું હતું કે એ પોતે એ એશિયા પહોંચી ગયો। પરંતુ મિત્રો, એ કોલંબસે એટલાન્ટિક મહાસાગરની પાર પશ્ચિમે પથરાયેલા અમેરિકા નામના એક નવા અને તદ્દન જ અપરિચિત એવા ખંડની શોધ કરી હતી। પરંતુ એ અમેરિગો વેસ્પુચી નામના એક ખલાસીએ કોલંબસની આ ભૂલને સુધારી હતી, તેથી આ નવો પ્રદેશ એ મિત્રો અમેરિકા તરીકે ઓળખાયો। એ જ રીતે એક બીજા સાહસિક નાયક વિશે આપણે જાણીએ, વાસ્કો ગામા। મિત્રો, વાસ્કો દ ગામાનો જન્મ એ ઈસવીસન 1460ની અંદર જે પોર્ટુગલ દેશ છે એ પોર્ટુગલના સમુદ્ર કિનારે સાયન્સ નામના માછીમારોના ગામમાં થયો હતો। વાસ્કો દ ગામાની ઈસવીસન 1497-98ની જે ભારતની મુસાફરી હતી એ મુસાફરીએ મિત્રો પોર્ટુગીઝોને પૂર્વના વેપારનો ખજાનો એ ખોલી આપ્યો। લગભગ એ વાસ્કો દ ગામા એ યુરોપનું આખું યુરોપમાંથી એ નીકળ્યા અને આફ્રિકાનું એ આખું ચક્કર લગાવીને ભારત આવનાર એ વાસ્કો દ ગામા એ સૌ પ્રથમ હતો એમ કહેવાય છે અને આપણા ભારત તરફ આવવાના દરિયાઈ માર્ગની શોધનો યશ એને ફાળે જાય છે। ઈસવીસન 1497ની 8 જુલાઈના રોજ એ પોતાના જરૂરી નકશાઓ અને પુરવઠો લઈને 4 વહાણો અને 118 માણસોના કાફલા સાથે એ પોર્ટુગલના લિસ્બન બંદરેથી એ ઉપડ્યા।
ત્યાંથી આગળ વધીને એ દક્ષિણ આફ્રિકાની અંદર જે કેપ ઓફ ગુડ હોપ નામનો જે પ્રદેશ છે ત્યાંથી એ આગળ વધીને આફ્રિકાના પૂર્વ કિનારે એ મલિંદી પહોંચ્યો અને એ મલિંદી પહોંચ્યો ત્યારે એમણે એક બીજો એક હિન્દી ખલાસી મળી ગયો હતો. મિત્રો તમને કદાચ ખબર હશે આ ખલાસીનું નામ હતું અહમદ ઇબ્ન મજીદ અને એણે ગામાને એટલે કે વાસ્કો દ ગામાને આપણા ભારત તરફની સમગ્ર સફર દરમિયાન એમણે સાથ આપ્યો. લગભગ 23 દિવસના ખુલ્લા દરિયામાં પ્રવાસ કર્યા બાદ ઈસવીસન 1498ની 23મી મેના રોજ એ આપણા ભારતના એ કાલિકટ બંદરે ઉતર્યો. આ બંદર એ તે સમયે મરી મસાલાના વેપાર માટે એ ખૂબ જ પ્રખ્યાત હતું. તે સમયે એ કાલિકટના રાજા એ ઝામોરિન હતા અને એ ઝામોરિનને મળ્યા. એ ઝામોરિને વાસ્કો દ ગામાને વેપાર કરવાની તમામ સગવડ કરી આપી. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે વાસ્કો દ ગામા એ 3 મહિના ત્યાં રોકાયા અને 3 મહિના રોકાઈને એ વાસ્કો દ ગામા એ લગભગ પ્રવાસના કુલ ખર્ચ કરતાં પણ લગભગ 60 ગણી જેટલી કિંમતનો માલ સામાન લઈને ઈસવીસન 1499માં એ ફરી પોર્ટુગલના લિસ્બન બંદરે આવ્યા. ઈસવીસન 1502ની અંદર 15 જેટલા વાહણોનો કાફલો લઈને તે ફરી ભારત આવ્યો અને ભારતમાં તેને પોર્ટુગીઝોના વહીવટકર્તા તરીકે નિમવામાં આવ્યો. આ મિત્રો ભારત આવવાના જળમાર્ગની શોધ માટે વાસ્કો દ ગામા એ મહત્વના પુરવાર થયા. મિત્રો એક બીજા પણ સાહસિક નાવિક છે, એનું નામ છે અમેરિગો વેસ્પુચી. આ અમેરિગો વેસ્પુચી એ ઇટાલિયન ખલાસી હતા. ઇટાલિયન એટલે કે ઇટાલી દેશના હતા. એ લગભગ એમણે 4 વખત દરિયાઈ સફરો ખેડી હતી અને તેણે એમ કહેવાય છે કે એશિયા જવાના માર્ગમાં એક મોટો વિશાળ ખંડ હોવાથી દુનિયાને સૌપ્રથમ જાણ કરી હતી. કોલંબસે આ પ્રદેશને એશિયાના ભાગો તરીકે દર્શાવ્યા હતા, પરંતુ અમેરિકો વેસ્પુચીએ એ ભૂલને સુધારી હતી અને એમ કહેવાય છે કે જર્મનીના નકશા આલેખનકાર જેનું નામ હતું વાલ્ડ સી મુલર અને એમણે ઈસવીસન 1507ની અંદર જે નકશો તૈયાર કર્યો તેમાં એ પ્રદેશોને અમેરિકાના નામ ઉપરથી એમણે એનું નામ આપ્યું અમેરિકા. એક બીજા પણ સાહસિક નાવિક મિત્રો થઈ ગયા, જેનું નામ છે ફર્ડિનાન્ડ મેગેલન. મેગેલને પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સાબિત કરી આપ્યું કે પૃથ્વી ગોળ છે. ઈસવીસન 1519ની અંદર 5 વહાણો અને 270 જેટલા માણસોના કાફલા સાથે તે સ્પેનથી નીકળ્યો. મિત્રો સ્પેન એ પણ યુરોપ ખંડનો દેશ છે અને સ્પેનથી લગભગ નૈઋત્યના માર્ગે એ છેક દક્ષિણ અમેરિકા જઈ પહોંચ્યો. મિત્રો આ દક્ષિણ અમેરિકા છે હાલમાં. અહીં તેણે જે સમુદ્ર ધુનીની શોધ કરી તે પાછળથી આપણે બધા જાણીએ છીએ મેગેલનની સમુદ્ર ધુની તરીકે ઓળખાય. અને આ સમુદ્ર ધુનીને પસાર કરતા તેને 38 દિવસ થયા. મિત્રો આ દરમિયાન જીવન જરૂરી ચીજ વસ્તુ ફૂટી ગઈ, તેના માણસોને સડી ગયેલા બિસ્કિટના ભૂકા કે ગંદાઈ ઉઠેલા જીવાતવાળા અને પીળા પડી ગયેલા પાણીથી પણ ચલાવવું પડ્યું અને આ સમુદ્ર ધુની પસાર કરીને તે એક મહાસાગરમાં દાખલ થયો. આ સમુદ્ર મુસાફરી દરમિયાન એ શાંત જણાયો એટલે એમણે પેસિફિક કે પ્રશાંત મહાસાગર એવું એને નામ આપવામાં આવ્યું. મિત્રો અહીં નકશાની અંદર પણ પ્રશાંત મહાસાગર એવો જ એનું નામ નિર્દેશન કરવામાં આવ્યું છે. એનું બીજું નામ છે પેસિફિક. આ પછી ઈસવીસન 1521ની અંદર માર્ચ માસમાં તે ફિલિપાઇન્સ ટાપુ સુધી પહોંચ્યો અને અહીં મકરાન ટાપુના આદિવાસીઓ સાથેની લડાઈમાં તે મૃત્યુ પામ્યો. તેના વહાણો એ વિક્ટોરિયા અને ટ્રિનિટીના ખલાસીઓ મુસાફરી ચાલુ રાખી અને તેઓ એ હિન્દ મહાસાગર પાર કરીને કેપ ઓફ ગુડ હોપના માર્ગે ફરી એ સ્પેન પહોંચ્યા. આવી રીતે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું માન એ વિક્ટોરિયા અને ટ્રિનિટી જહાજોના ખલાસીઓને ફાળે જાય છે. વિદ્યાર્થી મિત્રો આ બધી ભૌગોલિક શોધખોળને કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર એ ખુલી ગયા.
અને આ શોધખોળોને કારણે જ આંતરરાષ્ટ્રીય વ્યાપારે વ્યાપારનો પણ વિકાસ થયો. મિત્રો, યુરોપના સોદાગરો અમેરિકા, આફ્રિકા અને એશિયાના દેશો સાથે વ્યાપાર કરવા લાગ્યા અને ત્યારબાદ આપણા ભારતની અંદર અનેક યુરોપિયન પ્રજાનો આગમન થયું. મિત્રો, આવતા વિડીયોમાં હવે આપણે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, કઈ કઈ પ્રજાનું આગમન થયું એ આપણે જોઈશું. આભાર.